નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભારતનો સૌથી અમીર ભિખારી વિશેની. 6 કરોડના ફ્લેટમાં રહે છે મુંબઈનો આ ભિખારી. લોકો પાસેથી પાય પાય માગીને રૂપિયાનો પહાડ કર્યો છે. કોઈ ભીખ માગીને પણ કરોડપતિ બની શકે આ કલ્પના તમારું મગજ ડોફરાવી દેશે. પણ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાન નજીક ભીખ માગતા ભરતજનનો પરિવાર 7 કરોડના ફ્લેટમાં રહે છે. તમે ભિખારી તો જોયા જ હશે. દરરોજ ઘરથી ઓફિસ જતા કે ખરીદી કરવા જતા વખતે રસ્તામાં ક્યાંક ને ક્યાંક તમારો ભેટો એવા લોકો સાથે થયો છે જેઓ ભીખ માગીને પોતાનું જીવન યાપન કરે છે. પરંતુ જો કોઈ એમ કહે કે તમારી પાસે 1-2 રૂપિયાની ભીખ માગતો ભિખારી કરોડો રૂપિયાના ફ્લેટમાં રહે છે તો 2 મિનિટમાં મગજ ડોફરાઈ જશે, એ તો પાક્કું છે. પણ આપણે આજે એવા જ એક ભિખારીની વાત કરી રહ્યા છીએ જે ભલે દેખાય ગરીબ, બિચારો અને નિસહાય, પરંતુ મુંબઈ જેવા શહેરમાં કરોડો રૂપિયાના ફ્લેટમાં રહે છે અને તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે. મિત્રો, આ વાત છે મુંબઈના ભરત જૈનની, જેનું નામ ભરત જૈન છે, જેને દુનિયાના સૌથી અમીર ભિખારી ગણવામાં આવે છે. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે અને તે પોતે મુંબઈમાં 6 કરોડ રૂપિયાની કિંમતના ઘરમાં રહે છે. આટલા રૂપિયા અને તમામ સાહેબી હોવા છતાં ભારત હજુ પણ ભીખ માગે છે. દોસ્તો, આની પાસે એટલા બધા ભરત જૈન પાસે એટલા બધા રૂપિયા હોવા છતાં તે ભીખ માગી રહ્યો છે. હવે પરિવાર દ્વારા હવેના પાડવા છતાં પણ તેમનાથી આ કામ છૂટતું નથી. અને છૂટે પણ કઈ રીતે? કારણ કે કરોડપતિ પણ તેઓ આ જ બિઝનેસથી બન્યા છે. તેમનો પરિવાર ના પાડે છે ભીખ માગવાની, પણ તે હજુ પણ માગે છે. દુનિયાના સૌથી ધનવાન ભિખારી ભરત જૈનના પરિવારમાં 1 પત્ની, 2 દીકરા, 1 ભાઈ અને તેના પિતા છે. ભરત જૈન દર મહિને ભીખ માગીને લગભગ 75,000 રૂપિયા કમાઈ લે છે, એટલે વર્ષે 9 લાખ રૂપિયા, અને તે પણ ટેક્સની કોઈ ચિંતા નહીં. આમ જોઈએ તો દરરોજની કમાણી 2,500 રૂપિયા થાય છે. આટલી રકમ મોટી મોટી કંપનીઓના મોટા અધિકારીઓની પણ નથી હોતી, કે નથી કોઈના નાનો દુકાનદાર મહિને આટલી કમાણી કરી શકતો. 4 કે 6, આમ જોઈએ તો દરરોજની કમાણી 2,500 રૂપિયા, આટલી રકમ મોટી મોટી કંપનીના મોટા અધિકારીઓની પણ નથી હોતી, કે નથી કોઈ નાનો દુકાનદાર મહિને આટલી કમાણી કરી શકતો. આટલું ઓછું હોય તેમ આ રીતે રૂપિયા ભેગા કરીને તેણે બનાવેલી સંપત્તિ તો તમને આશ્ચર્યમાં પાડી દેશે. ભરત જૈન પાસે પરેલ જેવા વિસ્તારમાં 2 બેડરૂમનો ફ્લેટ પણ છે. આ ઉપરાંત ઠાણેમાં તેમની પાસે 2 દુકાન છે, જેના દ્વારા દર મહિને 30,000 રૂપિયા ભાડાની આવક આવે છે. ભીખ તો માગે છે, પણ દોસ્તો તે ભાડામાંથી પણ આટલું જ કમાઈ રહ્યો છે. આ જગ્યાઓની કિંમત કરોડો રૂપિયામાં ગણાય છે. તેમનો પરિવાર 1 સ્ટેશનરી સ્ટોર ચલાવે છે, જેમાં પણ ખૂબ જ સારી આવક થાય છે. ભરત જૈનની કુલ નેટવર્થ 7.5 કરોડ રૂપિયા છે. ભરત જૈન પાસે અંદાજે 7.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કે રોકડ રકમ બધું મળીને છે. આમ જોવા જઈએ તો દેશમાં બીજા પણ કેટલાક જાણીતા ભિખારીઓના નામો આમાં સામેલ છે. તો જોઈએ દોસ્તો કે હવે આવા કેટલાક ભિખારી છે એનું વારાફરતી આપણે સ્ટોરી લાવતા રહીશું.
તેના માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો તો તમને આવી અવનવી જાણકારી અમારી ચેનલ દ્વારા મળતી રહે છે। હવે આપણે જોઈએ લાખોપતિ બીજા ભિખારીઓના નામ। જેઓ લખપતિ બની ગયા છે, કોલકાતાની લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે ભીખ માગવાનું શરૂ કર્યું અને આજે 50 વર્ષમાં તેણે લાખો રૂપિયા જમા કરી લીધા છે। જ્યારે મુંબઈની રહેવાસી ગીતા પણ સરની રોડ પર ભીખ માગીને લાખો રૂપિયાની માલિક બની ગઈ છે। તેની પાસે એક ફ્લેટ પણ છે અને તેની દરરોજની આવક લગભગ અંદાજિત 1500 રૂપિયા આસપાસની હોય એવું લાગે છે। તો મિત્રો, આ સાથે આજની આપણી જે સ્ટોરી, જે સત્ય હકીકત વાત, ગરીબ પૈસાદાર, ઇન્ડિયાનો સૌથી ગરીબ, ભારતનો સૌથી ગરીબ, આમ તો દુનિયાનો સૌથી ગરીબ ધનવાન કહેવાય છે આ વ્યક્તિ। આજ રીતે આજે આપણી આજની સ્ટોરી સત્ય હકીકત અહીંયા પૂરી કરીએ છીએ। મળશો નેક્સ્ટ વિડીયોમાં, આવતા વિડીયોમાં આવતીકાલે। ત્યાં સુધી અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને તમને આવી અવનવી સ્ટોરી અને સમાચારો મળતા રહે। ત્યાં સુધી આપણે રજા લઈશું। તો મળશું આવતા વિડીયોમાં। બધાને જય સ્વામિનારાયણ। બધા ખુશ રહેજો।